नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय वाणिज्य व्यवस्था, चैप्टर नंबर 5 कर्मचारी व्यवस्था। आ चैप्टरनी अंदर छेल्ला विडियो लेक्चरनी अंदर आपणे भर्तीना प्राप्तिस्थानों विषय चर्चा करी थी। भर्तीना बे प्राप्तिस्थानों होता, आंतरिक प्राप्तिस्थान अने बाह्य प्राप्तिस्थान। प्राप्तिस्थानों मतलब ए छे कि कोईपण धंधाकीय एकमोनी अंदर कर्मचारीओ ए संपूर्णपणे एक अंग समान, एक रक्त समान, एक कार्यने बळ पूरु पाड़नार, एक सजीवन साधन, एक जीवंत व्यक्ति तरीके आपणे एने ओळखवामां आवे छे। एटले कर्मचारीना प्राप्तिस्थानो ए सौथी अगत्यनी बाबत छे। पण कर्मचारीना प्राप्तिस्थानो विशे घणी बधी चर्चाओ आपणे छेल्ला विडियो लेक्चरनी अंदर करी કે કઈ કઈ જગ્યાએથી કર્મચારીઓ પ્રાપ્ત થઈ શકે, આંતરિક રીતે પણ પ્રાપ્ત થઈ શકે, બાહ્ય રીતે પણ પ્રાપ્ત થઈ શકે। આ બધી સુવિધાઓની અંદર આપણને કર્મચારીઓ પ્રાપ્ત થાય છે, એમાં સૌથી મહત્વની બાબત કઈ છે? તો કે ધંધાકીય એકમની અંદર કર્મચારીની પસંદગી। કારણ કે કોઈ પણ ધંધાકીય એકમનો વિકાસ, કોઈ પણ ધંધાકીય એકમની પ્રગતિ, કોઈ પણ ધંધાકીય એકમની અંદર નફાકારકતાનો આધાર છે એ કર્મચારીની પસંદગી પર રહેલો છે। કારણ કે ધંધાની અંદર જે વિકાસ છે, ધંધાની અંદર જે ઉત્પાદનનો આધાર છે, એ સંપૂર્ણપણે કર્મચારીની કાબેલિયત, કર્મચારીનું કૌશલ્ય, કર્મચારીની આવડત, કર્મચારીનો કાર્ય પ્રત્યેનો જે આનંદ છે, એના પર એનો સંપૂર્ણપણે આધાર છે। તો એવા કર્મચારીઓને પસંદ કરવા કે જેથી કરી અને પસંદ કરેલો કર્મચારી અને એ કર્મચારીને સોંપવામાં આવેલું કાર્ય છે એ સૌથી સફળ રીતે એ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે, એ સફળ રીતે એ વ્યક્તિ એને પાર કરી શકે। કહેવાનો મતલબ કે જ્યારે જ્યારે તમે કર્મચારીની ભરતી કરવા ઈચ્છતા હોય ત્યારે તમે આંતરિક પ્રાપ્તિસ્થાનનો સહારો લ્યો કે બાહ્ય પ્રાપ્તિસ્થાનનો સહારો લ્યો, એની સાથે કોઈ નિસ્બત નથી। પણ જે તમે કર્મચારીને ટૂંકમાં પ્રાપ્ત કરવાનો વિકલ્પ અપનાવો છો, એ વિકલ્પ અપનાવ્યા પછી તમારું બીજું સ્ટેપ અને સૌથી મહત્ત્વનું છે એ કર્મચારીની પસંદગી કરવી। કારણ કે પસંદ કરેલો કર્મચારી છે એ તમારા કાર્યને અનુકૂળ હોવો જોઈએ। પહેલી વસ્તુ તો એ કાર્યને અનુકૂળ હોવો જોઈએ। બીજી વસ્તુ કે એ કર્મચારી એ કાર્ય પ્રત્યેની લાયકાત, એ કાર્ય પ્રક્રિયાની આવડત અને એ કાર્ય પ્રત્યેનું એ જ્ઞાન ધરાવે છે। જો એ કાર્ય પ્રત્યેની લાયકાત, આવડત કે જ્ઞાન ધરાવતો નથી તો એ કર્મચારી ગમે તેવો હોય, પણ કર્મચારી કાર્ય પ્રત્યેની લાયકાત, આવડત કે જ્ઞાન જો ધરાવતો જ નહીં હોય, એ કાર્ય પ્રત્યેનું એ જો કૌશલ્ય ધરાવતો નહીં હોય, તો એ કર્મચારી કોઈ પણ પ્રકારે તમારા ધંધાકીય એકમનો વિકાસ કરવા માટે સજ્જ હોઈ શકે નહીં। કારણ કે કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર એ કર્મચારીની પસંદગી પર રહેલો છે। તો આજે આપણે આ પ્રશ્નની અંદર તમે કોઈ ધંધાકીય એકમની અંદર કર્મચારીની પસંદગી કરો છો તો એ કઈ રીતે કરવી, એના 9 સ્ટેપ છે। 9 સ્ટેપમાંથી કર્મચારીને પસાર કરો અને જો એ 9 સ્ટેપની અંદર એ યોગ્ય ઉત્તીર્ણ થાય, એ યોગ્ય રીતે સાબિત થાય, તો જ એ તમારા ધંધાકીય એકમની સફળતાનો પાયો કહી શકાય। ભવિષ્યની અંદર તમે પણ કોઈ ઉદ્યોગની સ્થાપના કરશો, ભવિષ્યની અંદર તમે પણ કર્મચારીની પસંદગીની ટૂંકમાં એક આપણે પ્રક્રિયાનો મોકો મળ્યો, તો એ કર્મચારીની પસંદગી કઈ રીતે કરવી એના માટે ટૂંકમાં 9 સ્ટેપ આપવામાં આવેલા છે, જેને કર્મચારી પસંદગીની વિધિના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે। હવે કર્મચારીની વિધિ તો 9 પ્રક્રિયા છે, એના ક્રમમાં કોઈ પ્રકારનો ફેરફાર ચાલશે નહીં, એ 9 સ્ટેપ બાય સ્ટેપ જ તમારે કાર્ય કરવું પડે। 9મા સ્ટેપમાંથી તમે પસાર થઈ જાઓ ત્યાર પછી તમે કર્મચારીને યોગ્ય રીતે પસંદ કરેલો કહેવાય, ત્યાં સુધી કર્મચારીને યોગ્ય રીતે પસંદ કરેલ કહી શકાય નહીં। તો પહેલું સ્ટેપ, કોઈ પણ ધંધાકીય એકમની અંદર તમારે કર્મચારીની આવશ્યકતા છે, તમે આંતરિક પ્રાપ્તિસ્થાનનો સહારો લ્યો કે બાહ્ય પ્રાપ્તિસ્થાનનો સહારો લ્યો એની સાથે કોઈ નિસ્બત નથી, પણ જ્યારે તમે કર્મચારીની પસંદગી કરો છો ત્યારે સૌથી પહેલી બાબત આવકાર અને પ્રાથમિક મુલાકાત। મતલબ કે તમે કોઈ ટૂંકમાં ભરતી માટેની કોઈ પણ
क्षेत्रनी अंदर जाहेरात आपी, कोईपण सामायिकनी अंदर जाहेरात आपी, ए जाहेरात थी प्रेराय अने कोईपण व्यक्ति व्यक्ति कहता उम्मेदवार जो तमारी कंपनीनी अंदर ए जाहेरातनू कटिंग ले अने जग्या माटेनू जग्या एटले के भर्ती माटेनू ए फॉर्म लेवा माटे आवशे। ज्यारे कर्मचारी के उम्मेदवार अपनी कंपनीनी अंदर अपना उद्योग क्षेत्रनी अंदर ज्यारे ए जग्या माटेनू भर्ती फॉर्म लेवा माटे आवे त्यारे सौथी पहेला ए कर्मचारीने तमे आवकार आपो, ए कर्मचारीने तमे आवकार आपो, आवतानी साथे ज तमे एने જોઈતી સુવિધાઓ પ્રાપ્ત કરાવો અને એની સાથે તમે એને ભરતીનું ફોર્મ આપો। ભરતીનું ફોર્મ તમે આપો છો એ તમારી પ્રાથમિક મુલાકાત છે। એ પ્રાથમિક મુલાકાતની અંદર એ વ્યક્તિ તમારી સાથે કેવું બિહેવિયર કરે છે, ઉદ્યોગ ક્ષેત્રની અંદર પ્રવેશતાની સાથે એ ભરતી ફોર્મ માટે ટૂંકમાં પહેલાં કઈ બાબત અનુસરે છે, એ ભરતી ફોર્મ લઈ તમારી પાસેથી કઈ કઈ માહિતી પ્રાપ્ત કરે છે એના વિશે તમે સંપૂર્ણ ધ્યાન રાખો, જેથી કરીને એ કર્મચારી જે જગ્યા માટે ભરતી ફોર્મ લેવા માટે આવ્યો છે એ ભરતી ફોર્મ એને આપ્યા પછી તમારી પસંદગીનો પહેલો તબક્કો છે એ પૂર્ણ થયો। પહેલો તબક્કો પૂર્ણ થયા પછી તમારે બીજા તબક્કામાં આવવું, અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી। જે ઉમેદવાર આપણી પાસેથી ભરતી ફોર્મ લઈ ગયો છે, ભરતી ફોર્મ પ્રાપ્ત કરી લીધું છે, એ ઉમેદવાર હવે એ ફોર્મની અંદર જે વિગતો આપેલી છે એ વિગતો સંપૂર્ણપણે ટૂંકમાં ભરશે। હવે સંપૂર્ણપણે એ વિગતો ભર્યા પછી એ ફોર્મ ઉમેદવાર ઉદ્યોગ ક્ષેત્રની અંદર બરાબર આપશે, ઉદ્યોગ ક્ષેત્રની અંદર આપશે એટલે એ અરજીપત્રક તમારે સ્વીકારવું। પહેલાં તો તમે એ વ્યક્તિ જે તમને ફોર્મ આપે છે એ ફોર્મ તમે સ્વીકારી લો। ફોર્મ સ્વીકાર્યા પછી ફોર્મની અંદર આપેલી વિગતો ઉમેદવાર દ્વારા જે ભરવામાં આવેલી છે જેમાં નામ, સરનામું, જન્મ તારીખ, ઉંમર, લાયકાત, ભૂતકાળનો અનુભવ આવી અનેક કોલમો હશે, એ બધી વિગતો એને ભર્યા પછી એ ફોર્મ ટૂંકમાં એક ઉદ્યોગને આપે છે, એ ફોર્મ ધંધાકીય એકમને આપે છે, ત્યારે એ ફોર્મને લીધા પછી ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા એની ચકાસણી કરવામાં આવે। એ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા એ ફોર્મને ચકાસો કે ફોર્મની અંદર આપેલી તમામ વિગતો ઉમેદવાર દ્વારા ભરવામાં આવી છે કે નહીં, એ ચકાસણી સંપૂર્ણપણે કરવાની છે। અને આ ચકાસણી કરવામાં સૌથી પહેલી બાબત આવશે કે ચકાસણી કરવામાં અધૂરી વિગતવાળું ફોર્મ હોય, અધૂરી વિગતવાળું ફોર્મ હોય અથવા જે લાયકાત માટે ટૂંકમાં જગ્યા માટે જે લાયકાત નક્કી કરવામાં આવી છે એ લાયકાતથી ઓછી લાયકાતવાળું ફોર્મ હોય તો આવા ફોર્મ છે એને તમે રદ કરો, એ ફોર્મને તમે રદ કરો। એ રદ કરવાની જે આખી પ્રક્રિયા છે એ ધંધાકીય એકમની છે, કારણ કે ઉમેદવાર ફોર્મ લેવા આવ્યો, એની પ્રાથમિક મુલાકાત થઈ, ફોર્મ લીધા પછી એને એની અંદર જે વિગતો હતી એ વિગતો ભરી દીધી, વિગતો ભર્યા પછી એ અરજીપત્રક તમને આપી દીધું એટલે તમે એને સ્વીકારી લીધું, સ્વીકાર્યા પછી તમે એની ચકાસણી કરો। ચકાસણીની અંદર જે જગ્યા માટે જે લાયકાત નક્કી કરવામાં આવી હોય એ લાયકાત છે કે નહીં, એ ફોર્મની અંદર અન્ય જે વિગતો માગવામાં આવી છે એ વિગતો સંપૂર્ણપણે યોગ્ય રીતે ભરેલી છે કે નહીં, જો એને ભરેલી છે તો એને આગળની પ્રક્રિયામાં મોકલો, જો એ અધૂરી માહિતીવાળું ફોર્મ છે, લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું ફોર્મ છે તો એ ફોર્મને તમે રદ કરો બરાબર। હવે જે ફોર્મ વધ્યા એ બધા જ ફોર્મની આગળની પ્રક્રિયામાં લ્યો તો ચકાસણી કરતાં જે ફોર્મ યોગ્ય છે એટલે કે યોગ્ય લાયકાતવાળા છે બરાબર, યોગ્ય વિગતવાળા છે તમારા માટે એ ફોર્મ, એ ઉમેદવાર તમારી જગ્યા માટે તમારા એકમ માટે પ્રાથમિક તબક્કે અનુકૂળ છે, એવા દરેક લોકોને બરાબર લેખિત કસોટી માટે બોલાવો, લેખિત કસોટી માટે બોલાવો। હવે લેખિત કસોટીની અંદર બરાબર કોઈ એની લાયકાતને લગતા પ્રશ્નો કે એની લાયકાતને લગતી બાબતો છે એના કરતાં એ વ્યક્તિની અભિરુચિ શેમાં છે, એ વ્યક્તિની અભિરુચિ શેમાં છે એટલે કે અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ પ્રશ્નોત્તરી કરવામાં આવે, અલગ અલગ પ્રકારે બરાબર એ વ્યક્તિ કયા પ્રકારનું કાર્ય કરવા ઈચ્છે છે, કયા પ્રકારની બાબતમાં એ ટૂંકમાં આવે છે એમ એની બુદ્ધિ કસોટીને તમે
ટૂંકમાં ચકાસણી કરો. બુદ્ધિ કસોટીની ચકાસણી કરવા માટે હંમેશાને માટે લેખિત કસોટીનો સામનો કરવામાં આવે છે. એ લેખિત કસોટીની અંદર દરેક ઉમેદવારને આમંત્રિત કરો. જ્યારે ઉમેદવાર લેખિત કસોટી માટે આવે ત્યારે પણ મેં તમને અહીંયા પહેલાં કીધું એમ, એને આવકાર આપો, એને જોઈતી સુવિધાઓ આપો. સુવિધા આપ્યા પછી તમે એને લેખિત કસોટી માટેનું પેપર આપો. એ લેખિત કસોટીની અંદર જે પેપર આપવામાં આવેલું છે એ નિશ્ચિત એટલે કે ચોક્કસ સમય મર્યાદાની અંદર કર્મચારી ભરી દેશે. એ લેખિત કસોટી સંપૂર્ણ પૂર્ણ થયા બાદ ત્યાર પછી લેખિત કસોટીની અંદર જે ઉમેદવાર ઉત્તીર્ણ થયેલ છે એ ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવો. પણ કયા ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવાનો છે? તો કે પહેલી બાબતથી તમે વિચારો, આવકાર આપી પ્રાથમિક મુલાકાત ટૂંકમાં તમામ ઉમેદવારો, ત્યાર પછી એને ફોર્મ ભર્યું, એ ફોર્મ આપણે સ્વીકાર્યું, એની ચકાસણી કરી. અહીંયા ઉમેદવારના ભાગ પડશે, અધૂરી માહિતીવાળી અરજીઓને રદ કરવામાં આવશે, યોગ્ય માહિતીવાળી અરજીઓ છે સંપૂર્ણ વિગત ધરાવેલી છે એ લોકોને લેખિત કસોટી માટે બોલાવાશે. લેખિત કસોટીની અંદર જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થાય છે એટલે કે પાસ થાય છે બરાબર, એ ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવો. રૂબરૂ મુલાકાતની અંદર દરેક કર્મચારી ગભરાઈ જાય છે કે રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા. લેખિત કસોટીની અંદર આમ કોઈ એટલું બધું ટૂંકમાં ડિપ્રેશન હોતું નથી, પણ રૂબરૂ મુલાકાત માટે આવ્યા, મૌખિક જવાબ આપવાના હોય ત્યારે દરેક ઉમેદવાર વિચારતો હોય કે મને ક્યાં પ્રશ્ન પૂછશે, કેવા પ્રશ્ન પૂછશે, મને આવડશે કે નહીં આવું. પણ રૂબરૂ મુલાકાતની અંદર કોઈ પણ પ્રકારની કસોટીને લગતા પ્રશ્ન પૂછવામાં આવતા નથી. રૂબરૂ મુલાકાતની અંદર તમારી અને એકમના અધિકારીઓ વચ્ચે કયું કાર્ય કરવાનું છે, કઈ જગ્યા માટે નિમણૂક કરવાની છે, સમય મર્યાદા શું છે, વેતન કેટલું છે, એને લગતી માહિતીઓ છે એ રૂબરૂ મુલાકાતની અંદર ટૂંકમાં જે નક્કી કરવાની હોય છે. એટલે ઉમેદવાર અને અધિકારીને લેખિત કસોટીમાંથી ઉત્તીર્ણ થયા બાદ એને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. રૂબરૂ મુલાકાત માટે ધંધાકીય એકમ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિ દ્વારા દરેક ઉમેદવારને રૂબરૂમાં બરાબર પ્રત્યક્ષ રીતે ટૂંકમાં મળવામાં આવે છે. ઉમેદવાર સાથે આ સમિતિ સમયને લગતી બાબત હોય, કાર્યને લગતી બાબત હોય, ઉદ્યોગોના નીતિ નિયમને લગતી બાબતો હોય, વેતનને લગતી બાબતો હોય, આ બધી પ્રકારની ચર્ચાઓ છે એ સમિતિ અને ઉમેદવાર વચ્ચે થશે. હવે આ ચર્ચા સમિતિ અને ઉમેદવાર વચ્ચે થયા બાદ ઉમેદવાર જો ધંધાકીય એકમની સમિતિ સાથે સહમત હોય, એટલે કે ઉમેદવાર બધી બાબતે હકારાત્મક હોય, સમયની બાબતમાં જોવા જાઓ, વેતનની અંદર બાબતમાં જોવા જાઓ, ધંધાકીય એકમના નીતિ નિયમની બાબતમાં જોવા જાઓ, જો ઉમેદવાર ટૂંકમાં સહમત હોય તો હવે એ ઉમેદવારની ભૂતકાળની કારકિર્દીની તપાસ એટલે કે અગાઉના સમયમાં એ વ્યક્તિએ ક્યાં ધંધાકીય એકમમાં કાર્ય કરેલ છે, કે તમારી ત્યાં ભરતી થાય છે એની પહેલાં એને કંઈક ફોર્મની અંદર ભૂતકાળની કારકિર્દી એટલે કે ભૂતકાળમાં કાર્ય કરેલ હોય એના અનુભવનું કોલમ હશે. એ અનુભવના કોલમના આધારે ધંધાકીય એકમની જે રૂબરૂ મુલાકાત માટેની સમિતિ છે એ ભૂતકાળની કારકિર્દીની તપાસ કરશે, એટલે કે અગાઉના સમયમાં જ્યાં કાર્ય કરેલ છે ત્યાંની એ તપાસ કરશે. કારણ કે તપાસ કરવી એ યોગ્ય છે. શું કામે? તો કે તમે જે જગ્યાએ ભૂતકાળમાં કાર્ય કરતા હતા એ જગ્યાએથી તમે નોકરી છોડી અને અહીંયા આવો છો તો તમે કેવું બિહેવિયર ધરાવો છો, ધંધાકીય એકમ પ્રત્યે તમારી સજાગતા કેટલી છે, આ બધી બાબતો છે એ ભૂતકાળની કારકિર્દીની તપાસની અંદર ચેક કરવામાં આવશે. અને ચેક કર્યા બાદ જો તમે ઉત્તીર્ણ લાગો, ભૂતકાળની કારકિર્દીની તપાસમાં તમે યોગ્ય થાવ, ત્યાર પછી ધંધાકીય એકમ છે એ તમારી પ્રાથમિક પસંદગી કરશે. હવે પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા સુધી પહોંચતા પહેલાં આ પાંચે પાંચ બાબતોની અંદર એટલે કે ઉપરોક્ત બાબતોમાંથી પસાર થયા બાદ ફોર્મ લેવા માટે આવ્યા, પછી ફોર્મ ભરી દીધું, એની ચકાસણી થઈ, લેખિત કસોટીમાંથી પાસ થયા, રૂબરૂ મુલાકાતમાં તમારી અને ધંધાકીય એકમની સમિતિ બે વચ્ચે જે કાંઈ ચર્ચાઓ થઈ એમાં તમે હકારાત્મક છો તો તમારી ટૂંકમાં ભૂતકાળની કારકિર્દી તપાસ ધંધાકીય સમિતિ દ્વારા કરવામાં આવશે. એ સમિતિમાંથી તમે પસાર થયા બાદ તમારી સૌ પ્રથમ ટૂંકમાં પ્રાથમિક પસંદગી કરવામાં આવશે, એટલે કે ઉપરોક્ત પાંચેય તબક્કામાંથી પસાર થયા બાદ તમારી સંપૂર્ણપણે ટૂંકમાં પ્રાથમિક પસંદગી માટે ટૂંકમાં મોકલવામાં આવશે. એટલે કે હવે તમે એ ધંધાકીય એકમના કર્મચારી થવા માટે લાયક છો,
બરોબર. પણ હજી એક બાબત છે, અહીંયા તમારી આવડત, લાયકાત, જ્ઞાન, કૌશલ્ય બધું ઓકે છે, બધું રેડી છે, એટલે તમારી પ્રાથમિક પસંદગી થઈ. પ્રાથમિક પસંદગી થયા બાદ તમારો સાતમો તબક્કો થશે કે તમારા સંપૂર્ણપણે સ્વાસ્થ્યની તપાસ, કે તમારું સ્વાસ્થ્ય કેવું છે. કારણ કે તમારા સ્વાસ્થ્યની અસર તમારી સાથે કામ કરી રહેલા કર્મચારીઓને નથી થતી ને, તમને કોઈ એવી ગંભીર બીમારી તો નથી ને, કારણ કે તમને જે કાર્ય સોંપવામાં આવેલું છે એ કાર્યને લગતી સ્વાસ્થ્યની તપાસ તમારી પાસે હોવી જરૂરી છે. જેમ કે ટ્રેનનો ડ્રાઈવર હોય, ટૂંકમાં ટ્રેન ચલાવનાર ડ્રાઈવર છે, તો એની આંખની તપાસ સૌથી મહત્ત્વની બાબત છે. કારણ કે એની આંખની તપાસ કરવી એ ટ્રેનના ડ્રાઈવર માટે સ્વાસ્થ્ય સંબંધિત સૌથી અગત્યની બાબત છે. એને અન્ય કોઈ બીમારી હશે તો એ ટૂંકમાં અવગણવામાં આવશે, પણ આંખની તપાસ સંપૂર્ણપણે મહત્ત્વની છે. એવી રીતે ટૂંકમાં તમારી સંપૂર્ણપણે શરીરની સ્વાસ્થ્યની તપાસ થશે. જો તમને કોઈ એવી ગંભીર બીમારી હશે તો એ તમારી બીમારીનો ચેપ અન્ય કોઈ કર્મચારીને લાગે તો એ પણ બાબત ધંધાકીય એકમ માટે યોગ્ય કહી શકાય નહીં. એટલા માટે તમારી પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. પ્રાથમિક પસંદગી થયા બાદ તમારા સ્વાસ્થ્યની એટલે કે તમારા તબીબની બરાબર સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે. એના માટે ધંધાકીય એકમે જે ડૉક્ટરને નિયુક્ત કરેલા હોય, જે હોસ્પિટલની માન્યતા આપેલી હોય, એ હોસ્પિટલની અંદર જઈ અને ધંધાકીય એકમ પોતાના ખર્ચે, તમારે એનો ખર્ચ આપવાનો નથી, ધંધાકીય એકમના ખર્ચે તમારી સંપૂર્ણ ટૂંકમાં તબીબી તપાસ થશે. જો તમે તબીબી તપાસમાંથી સંપૂર્ણપણે ઉત્તીર્ણ થાવ, તમે સંપૂર્ણ સ્વસ્થ લાગો, તો ધંધાકીય એકમ તમારી આખરી પસંદગી કરશે. આખરી પસંદગી કરશે. આખરી પસંદગી એટલે કે હવે તમે ધંધાકીય એકમના સંપૂર્ણપણે કર્મચારી છો. અહીંયા સુધીની બાબતમાં શું થયું હતું, તો કે તમારી લાયકાત, આવડત, જ્ઞાન, કૌશલ્ય તમારું ધંધાકીય એકમ સાથે મેચ થતું હતું, અનુકૂળ થતું હતું, જગ્યાને અનુરૂપ હતું. ત્યારબાદ તમે તબીબી તપાસમાં ગયા, તબીબી તપાસમાં પણ તમે યોગ્ય લાગ્યા. હવે તમારી આખરી અને તાલીમ થશે, એમાં ધંધાકીય એકમની અંદર તમને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવશે. શું કરવામાં આવશે? તમારી સત્તા અને તમારી જવાબદારી, કે તમને કઈ પ્રકારની જગ્યા પર તમે નિયુક્ત થયા છો, એમાં તમારી સત્તા કઈ કઈ આવે, તમારી ધંધાકીય એકમ પ્રત્યેની જવાબદારીઓ કઈ કઈ આવે, એના માટે તમારી પસંદગી કરવામાં આવશે. અને સત્તા અને જવાબદારીને અનુરૂપ ધંધાકીય એકમ દ્વારા એક તાલીમનું આયોજન કરવામાં આવશે. એ તાલીમ ધંધાકીય એકમના કર્મચારી તરીકે, ધંધાકીય એકમના એક ભરતી પ્રક્રિયાના ભાગરૂપે તમારે તાલીમમાંથી સંપૂર્ણપણે પસાર થવું પડે. તમે ગમે એવી આવડત ધરાવતા હોય, ગમે તેવું કૌશલ્ય ધરાવતા હોય, એની સાથે ધંધાકીય એકમને કોઈ સંબંધ નથી. તમારે એની તાલીમ લેવી પડે એનું કારણ એ છે કે તમે અન્ય જગ્યાએ ગમે તેટલો અનુભવ ધરાવો છો, પણ તમે અમારા એકમને અનુકૂળ છો કે નહીં, અમારા એકમના વાતાવરણ સાથે, અમારા એકમની અંદર ચાલતી પ્રક્રિયા સાથે તમે અનુકૂળ નથી, એટલા માટે તમને તમારા ધંધાકીય એકમના અનુકૂળતા માટે ધંધાકીય એકમ દ્વારા એક તાલીમનું સરસ મજાનું આયોજન કરવામાં આવશે. તે તાલીમનો સંપૂર્ણ ખર્ચ ધંધાકીય એકમ દ્વારા આપવામાં આવે છે અને એ દરમિયાન કર્મચારીને સ્ટાઇપેન્ડ એટલે કે ભથ્થું પણ આપવામાં આવે છે. અલગ અલગ પ્રકારની તાલીમ હોય, વેસ્ટિબ્યુલ તાલીમ હોય, ઇન્ટર્નશિપ તાલીમ હોય, બરાબર, આવી અલગ અલગ પ્રકારની તાલીમો હોય, એપ્રેન્ટિસ તાલીમ હોય, આવી તાલીમોમાંથી પસાર થઈ અને તમે એક ધંધાકીય એકમના કર્મચારી તરીકે સંપૂર્ણપણે હવે સજ્જ છો. હવે તમારે બીજું કાંઈ કરવાનું નથી. છેલ્લે નવમી પ્રક્રિયાની અંદર ધંધાકીય એકમના કર્મચારી તમે છો એટલે તમને એકમનો પરિચય આપવામાં આવશે કે ધંધાકીય એકમ છે એ કઈ કાર્યપ્રણાલીથી, કયા હેતુથી બરાબર સમાજની અંદર કામ કરે છે, દરેક કર્મચારી કયા હોદ્દા પર છે, તમારો ઉપરી અધિકારી કોણ, તમે કોના તાબેદાર છો, તમારા તાબેદાર કોણ છે, એના વિશે સંપૂર્ણપણે પરિચય આપવામાં આવશે. અને આ પરિચયની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને ધંધાકીય એકમ કાર્યની સોંપણી કરશે અને હવે તમે તમારી સત્તા અને જવાબદારીનો ઉપયોગ કરી તમને સોંપવામાં આવેલું કાર્ય છે એ તમે કરી શકો. ટૂંકમાં પસંદગીની જે વિધિ છે એ નવ તબક્કાની વિધિ છે. નવે નવ તબક્કામાંથી જો કર્મચારી પસાર થાય ત્યાર પછી એ ધંધાકીય એકમ માટે યોગ્ય ગણવામાં આવે છે. એટલા માટે કીધું છે કે ધંધાકીય એકમના હાથપગ સમાન જો કોઈ હોય તો એ કર્મચારી છે. કર્મચારી વિના ધંધાકીય એકમનો અસ્તિત્વનો વિચાર પણ કરી શકાતો નથી. ગમે તેવી આધુનિક ટેકનોલોજીઓ હોય,
गमे तेवी ऑटोमेटिक प्लांट नी तमे रचना करो, पण ए ऑटोमेटिक प्लांट ने चलाववा माटे, ए ऑटोमेटिक प्लांट माटे नजर राखवा माटे बराबर एकमनो कर्मचारी छे ए चावीरूप परिबळ धरावे छे, सौथी अगत्यनी भूमिका भजवे छे। तो कोई पण धंधाकीय एकमनी अंदर कर्मचारीनी पसंदगी करो त्यारे तमने बे प्राप्तिस्थान में कीधा था, एक आंतरिक अने एक बाह्य। एनी साथे धंधाकीय एकमने कोई संबंध नथी। धंधाकीय एकमने कर्मचारीओ प्राप्त करवा होय तो पहेला एने फॉर्म आपवू, फॉर्म आपो ते तमारे ने आवकार आपवानो, प्राथमिक मुलाकात लीधी, फॉर्म पछी ई लोको भरशे, भरीने तमने आपशे त्यारे तमे एने स्वीकारजो, स्वीकारीने एनी चकासणी करो। चकासणीमां बे बाबत आवशे, अधूरी माहितीवाळी अरજીઓ રદ કરવામાં આવશે, સંપૂર્ણ માહિતીવાળી અરજીઓ છે એનું નામની યાદી તૈયાર કરી એને લેખિત કસોટી માટે આમંત્રિત કરો। લેખિત કસોટીની અંદર એની બુદ્ધિ કસોટી, એની અભિરુચિ, એનું મનોવૈજ્ઞાનિક વલણને લગતા પ્રશ્નો પૂછી અને એ વ્યક્તિની માનસિકતા વિશે તમે તપાસ કરી શકો। એ કસોટીમાંથી પસાર થયા બાદ ધંધાકીય એકમ એક ટૂંકમાં રૂબરૂ મુલાકાત માટે એને આમંત્રિત કરશે। જ્યારે રૂબરૂ મુલાકાત માટે ઉમેદવાર આવશે ત્યારે ધંધાકીય એકમે એની ઉમેદવારી ટૂંકમાં ચકાસવા માટેની એક સમિતિની રચના કરેલી હશે। એ સમિતિ અને ઉમેદવાર વચ્ચે સમયની બાબતમાં, વેતનની બાબતમાં, કાર્યની બાબતમાં, ધંધાકીય એકમના નીતિ નિયમોની બાબતમાં ચર્ચા કરવામાં આવશે। આ બધી જ ચર્ચાઓ જો અનુકૂળ થાય અને ઉમેદવાર યોગ્ય થાય તો એ ઉમેદવારની ભૂતકાળની કારકિર્દીની તપાસ કરવામાં આવશે કે ભાઈ ભૂતકાળની અંદર જે જગ્યાએ કાર્ય કરેલ છે ત્યાં એ વ્યક્તિ કંપનીને ઉપયોગી થયો હતો કે કંપનીનું અહિત કર્યું હતું। કારણ કે કંપની પ્રત્યેની જવાબદારી, એકમ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી કે નહીં એના વિશે ભૂતકાળની કારકિર્દીની તપાસ કરવામાં આવશે। તપાસ કર્યા પછી એ જો યોગ્ય થાય તો એની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે। પ્રાથમિક પસંદગી થતાંની સાથે જ એ ઉમેદવારની સંપૂર્ણપણે તબીબી તપાસ થશે કે જે જગ્યાએ જે કાર્યને સોંપવામાં આવ્યું છે એ કાર્ય માટે, એ સ્થળ માટે એ કર્મચારી સંપૂર્ણ સ્વસ્થ છે કે નહીં। હવે પ્રાથમિક તપાસ થયા પછી એની આખરી પસંદગી કરવામાં આવશે। આખરી પસંદગીની અંદર સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવશે। સોંપણી કર્યા પછી એને તાલીમ આપવામાં આવશે। તાલીમ પછી એનો એકમનો પરિચય આપવાનો અને કાર્યની સોંપણી કરો। આ નવ પ્રક્રિયામાંથી પસાર થાવ ત્યારે કર્મચારીની પસંદગીનું કાર્ય પૂર્ણ થયું કહેવાય। આ નવે નવ જે મુદ્દાઓ છે એના ક્રમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ચાલશે નહીં।